પાર્થ, આટલી ચિંતા ના કરીશ. આઈ એમ શ્યોર આપણે બંને ભેગા થઈને આનો કોઈક ઉકેલ શોધી લઈશું. પાર્થ, શું થયું ભાઈ? તમે બંને આટલા ટેન્શનમાં કેમ છો? ના થયું છે? ના ના, તું બોલ, તું ક્યાં જાય છે? બેંગ્લોર જઈ રહ્યો છું બિઝનેસના કામથી, કાલે પાછો આવી જઈશ. ઠીક છે, પણ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ અને કઈ જરૂર હોય તો કહેજે. ઓકે ભાઈ, બાય બાય. મને કહેવાની ના કેમ પડી? અમને કેટલો મોટો પ્રોબ્લેમ છે? કેમ કે આપણા ટેન્શન એને આપવાનો કોઈ અર્થ નથી. થોડા દિવસમાં એના લગ્ન છે, કેટલો ખુશ છે. હું નથી તો કે આપણા ટેન્શનને લીધે એનો ઉત્સાહ જ મરી જાય. આ ઓર્ડર માટે હું પહેલાં એટલો ટેન્શનમાં નહોતો, પણ જ્યારે મને ખબર પડી કે પપ્પાએ ઓર્ડર માટે શું શું કર્યું છે, ત્યારથી આ ઓર્ડર મારા માટે સૌથી મોટી પ્રોબ્લેમ બની ગયો છે. ક્લાયન્ટ્સ કહે છે કે એણે ઓર્ડર એટલે કેન્સલ કર્યો કે રો મટીરિયલ્સ અપ ટુ ધ માર્ક નહોતા, પણ બધા સેમ્પલ્સ મેં જાતે ચેક કર્યા છે. ઇટ્સ નોટ પોસિબલ. આઈ એમ શ્યોર આ કોઈ બીજી વાત છે જે આપણને નથી કહેતો. એ તો આપણે એ વાત જાણવી જોઈએ પાર્થ. આવી રીતે બેસી રહેવાથી શું થશે? પ્રયત્ન તો કરવો જોઈએ ને પાર્થ. હું તો એ પાર્થને ઓળખું છું જે ક્યારેય હાર નથી માનતો.